જે મહારાજ સર્વે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચાલુ વર્ષે ધોરણ 7 ની અંદર જે ધોરણ 8 માં પ્રવેશ કર્યો છે બધા વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અભિનંદન હવે ચાલુ વર્ષે એવું વર્ષ કે જે વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં અભ્યાસ કરતા બરાબર અભ્યાસ કરે છે અને આપણને ખબર છે કે દરેક સ્કૂલ અત્યારે ઓનલાઈન લાઈવ માધ્યમ દ્વારા બાળકો શૈક્ષણિક વસ્તુના દોષથી પહોંચે બાળકો સુધી પહોંચી શકે એ પ્રયત્નના ભાગરૂપે આપણે પણ એક શરૂઆત કરીશું આજે ધોરણ 8 ની અંદર ગણિતનો પ્રથમ પ્રકરણ છે સમજી જાઓ વિશ્વમાં દોષ પણ એને કહેવામાં આવે છે હવે એ વાત તો રાખું છું તો જો દેલા તો આપણે ધોરણ 7 ની અંદર જે પ્રથમ પ્રકરણ હતું એનું નામ હતું પૂર્ણાંક સંખ્યાઓ અને એક સ્ટેપ આપણે આગળ લઈ રહ્યા છીએ એટલે કે સમજી હવે વાંચું કહું કે સમય સંખ્યાઓની અંદર સૌથી પહેલા આપણે કાર્તિક સંખ્યાઓ ભણીએ તો કાર્તિક સંખ્યાઓ આપણે ધોરણ 6 ની અંદર ભણી ચૂક્યા છે કે દર એક બે ત્રણ ચાર દર તો આ સભી કાર્તિક સંખ્યાઓ છે આપણને ખબર છે અને ઇંગ્લિશ અંગ્રેજીમાં એ લેવાનો છે ત્યાર પછી જે કાર્તિક સંખ્યાની અંદર શૂન્ય હોય જાય છે એટલે કાર્તિક સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થતા કાર્તિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હોય છે આ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ આપણે સમજી શકીએ માટે જરૂરી છે
સૌથી પહેલા હું પૂર્ણ સંખ્યા માટે વાત કરું તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધો છે માની લો કે તમે કોઈ બે પૂર્ણ સંખ્યાઓ લીધી છે માની લો કે આપણે અહીં સરવાળાની ક્રિયા માટે વાત કરીએ છીએ પણ એ પૂર્ણ સંખ્યાઓ છે તો 4 5 તો 4 + 5 = 9 તો 9 કોણ છે એ બી પૂર્ણ સંખ્યા છે એટલે આપણે અહીં લખી શકીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધો છે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધો એને આપણે 5 સાથે ગુણાકાર કરીએ 7 અને 5 7 એટલે 35 તો 35 એ પૂર્ણ સંખ્યા છે માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા શોધતા ધરાવે છે છેલ્લે આપણે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતો નથી તો 4 ભાગે 5 તો 4 / 5 તો એક અપૂર્ણાંક બની ગયો ઓકે તો અપૂર્ણાંકની પૂર્ણ સંખ્યા છે નહીં એટલા માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતા ધરાવતી આમ આપણે અહીંયા સરવાળા ભાગાકારની ગુણાકાર ભાગાકારની દર પૂર્ણ સંખ્યાઓની સરવાળા કર્યા પૂર્ણ સંખ્યાઓની ભાગાકારી કરી પૂર્ણ સંખ્યાના ગુણાકાર કર્યા અને પૂર્ણ સંખ્યાના ભાગાકાર કર્યા પૂર્ણ સંખ્યાના સરવાળા કરતા જે જવાબ મળ્યો એ પૂર્ણ સંખ્યા હતી માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધવું પડશે બાદબાકીની અંદર પણ આપણે બે પૂર્ણ સંખ્યાઓ હોય બે પૂર્ણ સંખ્યાની ભાગાકારી કરતા જે જવાબ મળ્યો એ આપણને પૂર્ણ સંખ્યા હતો નહીં એટલે આપણે જે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતા ધરાવતી ગુણાકારની પ્રક્રિયામાં પણ આપણે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા આપણે જોયું કે પૂર્ણ સંખ્યાનો જવાબ જે મળે છે આપણે જે આન્સર મળે છે એ આપણને પૂર્ણ સંખ્યા મળતો હતો જેના કારણે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતા ધરાવતી નથી અને છેલ્લે ભાગાકારની વાત કરતા તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતા નથી તો એમાં આપણે બે પૂર્ણ સંખ્યાઓ લીધી પણ જોયું કે પૂર્ણ સંખ્યાનો જે જવાબ મળતો તો એ આપણને અપૂર્ણાંક મળતો એટલે આપણે જોઈ શકીએ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ શોધતા ધરાવતી આમ આપણે અહીંયા સમજી સંખ્યાનો પહેલો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે જોયો આવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા માટે પણ સરવાળા ભાગાકારી ગુણાકાર ભાગાકાર જોઈશું એવી જ રીતે સમજી સંખ્યા માટે પણ સરવાળા ભાગાકારી ગુણાકાર ભાગાકાર જોઈશું અને એના આધારે સમજી સંખ્યાના જે ગુણધર્મો છે એની આપણે સંપૂર્ણ માહિતી તો આપણે હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ ટોપિક છે પૂર્ણાંક સંખ્યા આપણે જે લાસ્ટમાં જોયું કે પૂર્ણ સંખ્યા માટે આપણે જોઈશું સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના પરંતુ જો સરવાળો બંને પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યા જ આવે તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે આ સંખ્યાઓ સંપૂર્ણ પછી હું વાત કરું બાદબાકીની અંદર તો બાદબાકીની અંદર પણ હું બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરતા જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે કહીશું કે બે બાદબાકી પણ પૂર્ણાંક સંખ્યા વડે સંપૂર્ણ ધરાવે છે તો એટલે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીશું તેવી જ રીતે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરીશું અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લીધા છે પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યાઓ નાની હશે એટલે એની અંદર ઉદાહરણની જરૂર મને લાગી નહીં પણ હવે જે પૂર્ણાંક સંખ્યાઓ જોઈશું તો હું થોડાક ઉદાહરણ પણ અહીંયા રજૂ કર્યા છે પણ જોઈ શકું સૌથી પહેલા વાત કરું પૂર્ણાંક સંખ્યાઓ માટે તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંબંધ છે ઓકે જોઈએ એ ઉદાહરણ લખ્યું છે મેં બે એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે સાત પણ એક પૂર્ણાંક સંખ્યા છે ટુ પ્લસ વન ઇક્વલ ટુ નાઇન તો અહીંયા આપણે માટે એ છે કે 2 માનો કે a છે c માનો b છે
माइनस सी वन ए छे माइनस थायो बी छे ए प्लस बी इक्वल टू पूर्ण संख्या ए पण एक पूर्ण संख्या छे बी पण पूर्ण संख्या छे અહીંયા પણ જોઈશું ए पूर्ण संख्या बी पूर्ण संख्या બંનેનો સરવાળો કરતાં જવાબ મળે એ પણ પૂર્ણ સંખ્યા છે એ લખી શકું અહીં પૂર્ણ સંખ્યાઓ એ અને બી માં એ એટલે માની લો કે 2 બી એટલે માની લો કે સી વન બીજા ઉદાહરણ અંદર આપણે માનીશું એ એટલે માઈનસ સી વન બી એટલે માઈનસ તો અહીંયા એ અને બી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા જવાબ મળે છે એટલે એ પ્લસ બી ઇક્વલ ટુ પૂર્ણાંક સંખ્યા માટે આપણે જોઈ શકીશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ નિર્ધારિત કરે ઓકે નેક્સ્ટ નંબર 2 બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંબંધિત છે ઓકે એ આપણે એક ઉદાહરણ જોઈશું પેલું ઉદાહરણ છે અહીંયા સી વન માઇનસ ફાઇવ ઇક્વલ ટુ ઓકે આપણે ખબર છે તો આપણે 5
તો એ પૂર્ણ અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકનો સમય સંખ્યામાં સમાવેશ થતો નથી પૂર્ણાંક સંખ્યાઓ છે તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે અપૂર્ણાંક આવતા ન હોવાથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સ્વતંત્રતા ધરાવતી નથી તો આપણે જે બીજો ટોપિક હતો પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે જોઈએ છીએ તેના ગુણધર્મોનો પૂર્ણાંક સંખ્યાઓ માટે તો પૂર્ણાંક સંખ્યામાં આપણે સરવાળાની ક્રિયામાંથી બાદબાકી જોઈ ત્યારબાદ ગુણાકાર પણ જોયા અને ભાગાકાર પણ જોયા અને અંદર ગણેલા ઉદાહરણ પણ લીધા અને સંખ્યાઓ એ અને ઈ માટે સરવાળાની ક્રિયા કરી જોયું કે જવાબ પૂર્ણાંક સંખ્યા મળતો હતો તો એ સ્વતંત્રતા ધરાવે છે એ અને ઈ નો ભાગાકાર બાદબાકી કરી બાદબાકી અંદર પણ જવાબ આપણે પૂર્ણાંક સંખ્યા મળ્યો તો કોઈ બાદબાકી ની અંદર પૂર્ણાંક સંખ્યા સ્વતંત્રતા ધરાવે છે એ અને ઈ માટે આપણે ગુણાકારની પ્રક્રિયા કરી અને ગુણાકારની પ્રક્રિયા કરતા જવાબ મળ્યો એ પણ એક પૂર્ણાંક સંખ્યા હતો તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સ્વતંત્રતા ધરાવે છે ત્યારબાદ આપણે ભાગાકારની ક્રિયા કરી જોડી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સ્વતંત્રતા ધરાવતી નથી કેમ તો જો એ અને બી નો ભાગાકાર કરતા જવાબ નો પૂર્ણાંક મળે છે તો એ અને બી જે ઉદાહરણ ની અંદર અપૂર્ણાંક આપણે જે ભાગાકારની ક્રિયા કરીએ છીએ તો જે જવાબ મળે છે પૂર્ણાંક મળે છે ઓકે તો આપણે હવે આપણું જે બીજો ટોપિક છે સમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓ માટે પણ આપણે સવાળા પદ્ધતિ ગુણાકારની ભાગાકારની પ્રક્રિયા કરીશું અને જોઈશું કે એમાં જે જવાબ મળે છે એ અને બી માટે એ અને બી નો સરવાળો કરતા શું જવાબ મળે છે એ અને બી નો બાદબાકી કરતા શું જવાબ મળે છે એ અને બી નો ભાગાકાર કરતા શું જવાબ મળે છે એ અને બી નો ભાગાકાર કરતા શું જવાબ મળે છે જો એ અને બી સમય સંખ્યાઓ માટે એ પણ એક સમય સંખ્યા હશે બી પણ એક સમય સંખ્યા હશે અને જે જવાબ આવશે સરળ બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ની જો એ જવાબ સમય સંખ્યા હશે તો કહી શકીશું કે સમરૂપતા ધરાવે છે જો જવાબ નહીં આવે સમય સંખ્યા તો આપણે કહીશું કે સમરૂપતા ધરાવતા ઓકે તો આપણે કન્ટિન્યુ કરતા આવે Mari.
અહીંયા આના માટે a છે માઈનસ 5 ઓમ 0 અને b છે અહીંયા 3 ઓમ 8 છે 3 માઈનસ 5 ઓમ 7 અને 3 ઓમ 8 અહીં આપણે અંશો ગુણાકાર થશે સિગ્મા સિગ્મા ગુણાકાર થશે 5 ગુણ્યા 3 7 ગુણ્યા 8 ઉપર આવશે માઈનસ 15 સિગ્મા આવશે 56 માઈનસ 15 ઓમ 56 આજે જો આપણે અહીંયા મળેલું છે એ પણ એક ગુણાંક સંખ્યા છે માટે એને શું કહે છે બંને ગુણાકારની ક્રિયાને સંબંધિત કરવા જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ જે ગુણાકાર કરતા જે જવાબ મળે છે અંશ કેટલા સંખ્યા છે કે ગુણાંક સંખ્યા છે એ બંને લેવામાં આવે અંશ અને છેદ જે ગુણાંક કરે છે અપૂર્ણાંક એ સમેશન કરે છે ઓકે માઈનસ 15 ગુણાંક સંખ્યા છે 26 અને ગુણાંક સંખ્યા છે પરંતુ જ્યારે આપણે એને માઈનસ 15 26 એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં જોઈએ ત્યારે અપૂર્ણાંક એ સમેશન કરે છે માટે બંને અપૂર્ણાંક એટલે કે બંને સમેશન કરવાનો ગુણાકાર કરતા આપણને સમેશન કરે છે એટલે અહીંયા પણ કે એ ને સમેશન કરવાનો ગુણાકાર કરતા આપણને સમેશન કરે છે છેલ્લું કવિક્ષ આપણે ભાગાકાર માટે જે ભાગાકારની ક્રિયા માટે શૂન્ય સિવાય અન્ય સૂત્રાઓ સ્વરૂપ છે ઓકે અહીંયા આપણે અત્યારે શું શૂન્ય સિવાય બહુમતોનો શબ્દ છે તો આપણે એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું એટલે સંદર્ભના ઉપર કે એ શૂન્ય સિવાય કેમ લખેલું છે આપણે ખબર છે કે આપણે જ્યારે શૂન્ય સિવાય ડેફિનેશન લીધી ત્યારે એની એકેડમી તો આપણે એ ડેફિનેશન કે p ઓફ q જ્યાં q બરાબર નોન ઇક્વલ ટુ 0 ઓકે એ વાત અત્યારે આપણે અહીં અંદર ઇન્ક્લુડ કરવાની છે એટલે એ વાત ધ્યાનમાં રાખી અને આ વાત નિદાન કરી હોય કે ભાગાકારની ક્રિયા માટે શૂન્ય સિવાય સંદર્ભની સંદર્ભ કરે ત્યારે જ્યારે પાંચમી જે સંખ્યા છે એને વ્યસ્ત કરવામાં ઓકે એટલે જો એ બે દશાંશ હતા એને વ્યસ્ત પાંચ મિલિયન કરવામાં આવેલા છે અને અહીંયા આપણે જે ક્રિયા છે ગુણાકારની ક્રિયા થઈ ગઈ છે એટલે કે ભાગાકારની ક્રિયા જે ગુણાકારની ક્રિયા ત્યારે થાય જ્યારે પાંચમું જે અપૂર્ણાંક છે વ્યસ્ત કરવામાં આવે ઓકે તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપણે આગળ લઈ જઈએ હવે અંશ અંશનો ગુણાકાર થશે માઇનસ 25 સિગ્મા સિગ્મા ગુણાકાર થશે તો એ 6 મળે છે તો આપણે જે લાસ્ટ ત્યારબાદ આપણે સંખ્યાઓ જોઈ ઇન્ટીજર્સ પણ જોયા ઇન્ટીજર સંખ્યાઓ જોઈ